ના વણસોધાયેલ ગુનો ગણતરીના સમયમાં શોધી કાઢી આરોપીની અટક કરતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક જે આર મોથોલિયા તેમજ પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાની સૂચના અનુસાર અંજાર વિભાગ અંજારનાઓની સૂચનાના આધારે ફરિયાદી હરિભાઈ પંચાલ આહિર જૂનાગામ સતપર વાળાના ઘરે ચોરીના ઈરાદે કોઈ અજાણી સમયે તેમના ઘરમાં પ્રવેશ કરી તેમની પત્ની મીઠીબેનનું કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવ્યું હોય, જે ગુનો વણસોધાયેલો હોય તે ગુનો શોધી કાઢવા અને તે ગુનાના આરોપીને સત્વરે પકડી પાડવા સૂચન કરેલ હોય, જેના આધારે એમપી ચૌધરી ના માર્ગદર્શન હેઠળ તપાસ કરી કરાવી ખાનગી બાતમીદારોના આધારે હ્યુમન સોર્સિસ અને વૈજ્ઞાનિક ડબે તપાસ ચાલુ કરી તે દરમિયાન પ્રાથમિક તપાસમાં બનાવ સ્થળ પર આરોપીઓ પુરાવાનો નાશ કરેલ હોય જણાવેલ, જેથી કરીને બનાવ સ્થળે વૈજ્ઞાનિક ડબે તપાસ કરતી હકીકત સાચી જણાવી આવેલી. ખૂનના શંકાસ્પદ ઈસમોની વૈજ્ઞાનિક ડબે તપાસ કરતી તેઓ પાસેથી સદર કામેના પુરાવાઓ મળી આવેલ, જેથી તેઓની પૂછપરછ કરતા ગુનો કરેલ હોય ગણતરીના સમયમાં ગુનો સુધી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પકડાયેલા આરોપીઓમાં આરોપી નંબર એક શંભુભાઈ રાધાભાઈ કેરાસિયા આહિર, આરોપી નંબર બે કંકુબેન વા ઓફ શંભુભાઈ રાધાભાઈ કેરાસિયા આહિર તેમજ આરોપી નંબર ત્રણ ગોપાલભાઈ લક્ષ્મણભાઈ માતા આહિર રહેત્રણે જૂનાગામ સતાપર અંજારના રહી છે, જેઓની આ પકડી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એમપી ચૌધરી અંજાર વિભાગ અંજાર અને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ગડ્ડુ તેમજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તેમજ એફએસએલ અધિકારી ડૉક્ટર શ્રી એચ એમ રાજપરા તેમજ એલસીબીનો સ્ટાફ અને અંજાર પોલીસના સ્ટાફ સાથે રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રીટેક લેવાની જરૂર પડે તો કહી દેજો. સાહેબ શું મામલો હતો અને કઈ રીતે આખો બનાવ, કઈ રીતે કેટલા આરોપીને પકડ્યા, શું મામલો હતો? તારીખ 4 જુલાઈ 2022 ના સતાપર ગામમાં બપોરના 11 થી 2 ની વચ્ચે એક મર્ડર જાહેર થયેલું, જેમાં મરણજનન મીઠીબેન વાઈફ ઓફ હરિભાઈ ઢેલા. આ બનાવની સમગ્ર હકીકત એવી છે કે ફરિયાદી જે હરિભાઈ ઢીલા છે તેઓ કામેથી પોતાના ઘરે પરત આવેલ ત્યારે તેમને જોયું તો તેમના ઘરે એમની પત્ની મીઠીબેનનું ખૂન થયેલું હતું અને આ ખૂન ચોરી કે લૂંટના ઈરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી ચોરી કે લૂંટના ઈરાદે ખૂન કરેલું હોવાનું તેમને જણાતા તેમને સૌપ્રથમ આસપાસના લોકોને બોલાવેલ, ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ઘટનાસ્થળે પોલીસે પહોંચીને સૌથી પહેલાં તો ક્રાઇમ સીનને સિક્યોર કરેલો, ત્યારબાદ પોલીસે ઘટના સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને પોલીસને આ બનાવમાં કંઈ શંકાસ્પદ હોવાની જાણ થતાં તેમજ તાત્કાલિક એફએસએલને પણ આ ઘટના સ્થળે બોલાવેલ અને એફએસએલની હાજરીમાં ફરીથી સ્થળનું નિરીક્ષણ કરતા ઘટના સ્થળે લોહીના ડાઘા સાફ કરેલા હોવાનું જણાતા પોલીસે સૌ પ્રથમ આમાં કોઈ જાણ ભેદું હોવાની હકીકત જણાવી, જેના આધારે પોલીસે 6 શંકમંદોની તપાસ કરેલી, જે 6 શકમંદોની વૈજ્ઞાનિક ડબે તપાસ કરતા 3 શકમંદોના હાથ ઉપરથી લોહીના ડાઘા સાફ કરેલા હોવાનું જણાવેલ, જે 3 શકમંદોને વધુ પૂછપરછ કરતા તેમજ તેમની વૈજ્ઞાનિક ડબે વધુ તપાસ કરતા આ 3 આરોપીઓના કપડા ઉપરથી કે જે કપડાં એમને બનાવ સ્થળે પહેરેલા હતા ત્યારબાદ એમને એ કપડાં સાફ કરેલા ધોઈ નાખેલા મતલબ એના ઉપરથી તેમજ તેના શરીર ઉપરથી લોહીની હાજરી મળી આવેલ, તેમજ આરોપીના ઘરેથી એની ઓસરીમાંથી એના ટુવાલ ઉપરથી એના બાથરૂમમાંથી વિવિધ સ્થળેથી લોહીની હાજરી મળી આવી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા આરોપી શંભુના ઘરેથી ગુનાના કામે ઉપયોગમાં કરે હથિયાર પણ મળી આવેલ, એ હથિયાર ઉપર પણ સાયન્ટિફિક એફએસએલની હાજરીમાં સાયન્ટિફિક તપાસ કરતા તેના ઉપરથી પણ લોહીની હાજરી મળી આવે, જે આધારે પોલીસે 3 આરોપી કે જેના નામ છે શંભુભાઈ રાધાભાઈ કેરાસિયા, કંકુબેન વાઈફ ઓફ શંભુભાઈ રાધાભાઈ કેરાસિયા અને ગોપાલ લક્ષ્મણ માતાની ગઈકાલે ધરપકડ કરેલી અને આ બનાવમાં એફએસએલની ઘણી સારી એવી મદદ રહી છે. સંપૂર્ણ તપાસ અને વૈજ્ઞાનિક ડબે કરવામાં આવેલ છે અને તમામ પુરાવા સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરવામાં આવેલ છે. આ સમગ્ર ઘટનામાં અંજાર પીઆઈ શ્રી એસ એન ગડ્ડુ અને એમની ટીમ, એલસીબી પીઆઈ શ્રી એમ એન રાણા અને એમની ટીમ તેમજ એફએસએલ અધિકારી શ્રી એચ એમ રાજપરાસનાઓની સારી એવી મદદ મળેલ છે.
આરોપીઓ આ ત્રણ આરોપીઓ દ્વારા ગુનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેમજ આ ગુનાનો હેતુ શું હતો તે બાબતે આરોપીઓ દ્વારા કોઈ સાથ સહકાર આપવામાં આવેલ નથી, જે માટે થઈને આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે.